નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધ લોક સત્તા હું છું મનોજ શર્મા સમાચારમાં વાત કરીએ તો ગત સપ્તાહે ભારતીય શેરબજાર ખૂબ જ સારું રહ્યું છે અને રોકાણકારોને ખૂબ જ લાભ પણ થયો છે હવે આ જે અચાનક જ શેરબજારમાં તેજી આવી છે તેની પાછળનું કારણ પણ સામે આવી રહ્યું છે એક મુખ્ય કારણ આ પણ છે કે વિદેશી રોકાણકારો નવ મહિના બાદ ભારતના બજારોમાં પાછા રૂપિયા ઠાલ રહ્યા છે એટલે કે લેવાલી વધી છે કરોડો રૂપિયાના જે રોકાણો હવે વિદેશી માર્કેટમાંથી પણ ભારતીય બજારોમાં કરવામાં આવી રહ્યા છે આ પણ એક કારણ હોઈ શકે છે પરંતુ આ જે સમગ્ર બજાર જે રીતે તેજી પકડી છે અને ભવિષ્યમાં આ બજાર કેવું રહેશે આ જાણવા માટે આપણી સાથે શેરબજારના એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ ગયા છે ભાવિનજી જે રીતે આ બજાર અચાનક જ ઉપર તરફ ચાલી પડ્યું છે અને હવે જાણવા મળ્યું છે કે વિદેશી રોકાણકારો નવ મહિના બાદ ભારતના બજારોમાં પૈસા લગાવી રહ્યા છે શું કારણ છે નમસ્કાર દર્શક મિત્રો યસ જે રીતે તમે મને કહ્યું કે આફ્ટર નાઇન મંથ એફઆઈઆઈઝ અને બીજા બધા વિદેશી રોકાણકારો છે એ લોકોએ ઇન્ડિયામાં ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં તેમણે પાછી આવીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ઇટ્સ ગુડ ન્યૂઝ કે જ્યાંથી આપણને એકચ્યુઅલી શું હોય છે સમજો તમે એફઆઈઆઈઝનું ઇન્વેસ્ટમેન્ટ જેટલું આવે છે કે જ્યારે જ્યારે બી આવે છે તો માર્કેટમાં સ્ટેબિલિટી આવે છે ઇનિશિયલી થોડી વોલેટિલિટી વોલેટિલિટી આવે છે પણ ઓવરઓલ તમને સ્ટેબિલિટી સાથે એક સારા રન મળવાની ઘણી બધી એક્સપેક્ટેશન વધી જતી હોય છે અને એ થતું જ રહ્યું છે પાસ્ટમાં બી તમે જોશો કે જ્યારે જ્યારે એફઆઈઆઈઝે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યારે ત્યારે માર્કેટમાં એક સારી એવી મોટી રેલી અને તેજી આવી છે ભાવિનભાઈ જે રીતે આપે જણાવ્યું પણ હું એ જ પૂછવા માગું છું કે ગત સપ્તાહે જે બજારમાં તેજી જોવા મળી હતી અચાનક તેનું કારણ આ હોઈ શકે કે વિદેશી રોકાણકારો જે રીતે પૈસા ભારતીય બજારોમાં લગાઈ રહ્યા છે યસ આ બી એક હોઈ શકે છે હસી એક વસ્તુ પહેલાં આપણે સમજવાની જોયું છે કે એફઆઈઆઈ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરે છે અથવા ઇન્ફેક્ટ છોડી તો આપણે એફઆઈઆઈ કોઈ બી ઇન્વેસ્ટર ઇન્વેસ્ટમેન્ટ કેમ કરે છે કે દરેક ઇન્વેસ્ટર પોતાના પૈસાને ત્યાં જ લગાવે છે કે જ્યાં આગળ એને સારા રિટર્ન મળવાની આશા હોય છે પ્લસ જોડે એની સિક્યોરિટી હોય છે કે અહીંયા આગળ મને બહુ શોર્ટ ટાઈમમાં લોસ નથી આવવાનો તો ક્યાં ને ક્યાં મેં બહુ પહેલાં બી એક આપણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સ્ટોક માર્કેટ એ ઇકોનોમીનું રિફ્લેક્શન છે તમારી ઇકોનોમીમાં જો કોન્ફિડન્સ નહીં હોય તો એની ઇમ્પેક્ટ બહુ પહેલાં આવી જતી હોય છે એવી જ રીતે અત્યારે એફઆઈઆઈ જે બાય કરી રહ્યું છે માઈટ બી એવું થઈ શકે છે કે વેરી સુન આપણને ફ્યુચરમાં એવું ન્યૂઝ આવી શકે છે કે ઇકોનોમીમાં બહુ સારા રિટન રિઝન સોરી સારા ન્યૂઝ આવી રહ્યા છે તમે જોશો કે અત્યારે ઘણા બધા એવા ન્યૂઝ આવ્યા છે કે ઇન્ડિયાને મંદી નહીં આવે ઇન્ડિયામાં મંદી આવવાના ચાન્સીસ ઝીરો પર્સન્ટ છે ઘણા બધા ન્યૂઝ ચેનલ આ વસ્તુને બતાવી રહ્યા છે તો એ એના લીધે બી છે કે એફઆઈઆઈઝને અહીંયા આગળ કોન્ફિડન્સ અને વિશ્વાસ આવ્યો છે આપણે ઇન્ડિયન ઇકોનોમી પર અને જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો યસ જો આજ આ કન્ટિન્યૂ રહેશે તો બહુ સારી નવી એક તેજી આપણને જોવા મળી શકે છે એવું શું કારણ છે કે અચાનક જ જે વિદેશી રોકાણકારો છે તે ભારતીય બજારમાં હવે પૈસા લગાવી રહ્યા છે સી આમાં મેં તમને હું હંમેશા કહેતો આવ્યો છું કે એક સ્ટોક માર્કેટમાં બધા બહુ ન્યૂઝ ઇમ્પેક્ટ કરતા હોય છે તમે નેશનલ લેવલ પરના જોશો ઇન્ટરનેશનલ લેવલના જોશો તો તમને ઘણા બધા ન્યૂઝ ઇમ્પેક્ટ કરતા હોય છે અને એ ન્યૂઝના બેઝ પર જ અત્યારે માર્કેટમાં મોમેન્ટમ આવતી હોય છે તો અત્યારે તમે જોશો ઇન્ટરનેશનલ લેવલ પર ઘણી બધી સારા ન્યૂઝ આવી રહ્યા છે અને ધીમે ધીમે જે નેગેટિવ એક ઇવેન્ટ્સ થતી હતી એને બદલે હવે ગ્રેજ્યુઅલી એ જ ઇવેન્ટ્સને તમે જોશો કે ધીમે ધીમે પોઝિટિવ તરફ આવી રહ્યા છે અને બધા પોઝિટિવ ઇવેન્ટ્સ કન્ટિન્યુસ થવાના સ્ટાર્ટ થયા છે તો દરેક એફઆઈઆઈઝ અને દરેક ઇન્સ્ટિટ્યૂટ્સ એમનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં જ કરવા માગતા હોય છે કે જ્યાં આગળ એમને એ કોન્ફિડન્સ આવે છે કે યસ ઇન વિધિન અ વન ઓર ટુ યર્સ ટાઈમમાં એ કન્ટ્રીની ઇકોનોમી સારું પરફોર્મ કરશે બેઝિકલી એફઆઈઆઈ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે ને તો ઘણું બધું રિસર્ચ કરીને પોતે કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ એટલે એમના રિસર્ચમાં એવું જો કોન્ફિડન્સ એમને મળતો હોય કે યસ ઇન્ડિયન ઇકોનોમી પરફોર્મ આઉટ પરફોર્મ કરશે ફ્યુચરમાં તો ડેફિનેટલી એ લોકો અત્યારે એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આપણને થોડાક ટાઈમમાં જોવા મળી જશે ભાવિનભાઈ જે આ વિદેશી રોકાણ ભારતીય બજારોમાં આવી રહ્યું છે અને લેવાલી જે રીતે વધી રહી છે તો કોઈ ચોક્કસ કોઈ શેર પર જ ટાર્ગેટ છે કે પછી આખું બજારમાં તમામ સેક્ટરો ચાલી પડ્યા છે કે કોઈ ખાસ કોઈ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે સી માર્કેટમાં જ્યારે બી કરેક્શન આવ્યું હોય અને કરેક્શન આવ્યા પછી સી કરેક્શન ઇઝ નોટ પરમેનન્ટ માર્કેટમાં એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કરેક્શન ઓર રેલી બંને પરમાનન્ટ નથી હોતી રાઈટ તો જ્યારે બી કરેક્શન આવે છે માર્કેટમાં અને ત્યાંથી પાછી જે નવી રેલી આવે છે એ રેલી હંમેશા ડિફરન્ટ સ્ટોક સાથે હોય છે ડિફરન્ટ સેગમેન્ટ સાથે હોય છે તો તમે જોશો અત્યારે કે અત્યારે ઘણા બધા એવા સેગમેન્ટ છે કે ઓટોમોબાઈલ સેગમેન્ટ છે તમે જોઈ શકો છો અથવા તો તમે એવું કહી શકો છો કે ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સ જે કરતી કંપની જે એ છે કે ક્યુમિન્સ છે આવી બધી કંપનીઓમાં બહુ સારા રિટર્ન મોમેન્ટમ જોવા મળી રહ્યા છે અત્યારે તો યસ એ સેગમેન્ટ હંમેશા ચેન્જ થતું હોય છે અને માર્કેટની જોડે જોડે દરેક સેગમેન્ટ ચાલતું નથી હોતું એવી જ રીતે દરેક સેગમેન્ટમાં એવું બી નથી હતું કે જે સેગમેન્ટમાં સર્ટેન સ્ટોક સારા હોય છે બધા એ સેગમેન્ટના બધા સ્ટોકમાં મોમેન્ટમ આવે રાઈટ કારણ કે મેં તમને કીધું કે જેવી રીતે એફઆઈઆઈઝને જે કોન્ફિડન્સ જ એ કંપની પર જે સેગમેન્ટ પર કે ફ્યુચરમાં કયા સેગમેન્ટની પ્રોપર ફંડામેન્ટલી સારું રહેવાનું છે એના બેસ પર જ એ ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે ભાવિનભાઈ ગત સપ્તાહે તો ચલો બજાર સારું હતું પરંતુ હવે જ્યારે કાલે માર્કેટ ખુલશે તો શું કહેશો કે માર્કેટ કેવું રહેશે એઝ ઇટ ઇઝ માર્કેટમાં જે મોમેન્ટમ છે એ કેરી ઓન થઈ રહ્યું થાય એવું લાગી રહ્યું છે જે રીતે એફઆઈઆઈઝ અને ડીઆઈઝ અને અધર ઇન્સ્ટિટ્યૂટ્સ બાય કરી રહ્યા છે તો લાસ્ટ જુલાઈમાં બહુ હ્યુજ એમાઉન્ટમાં ઇન્ફેક્ટ બાય થવામાં કરવામાં આવી છે ઇક્વિટીને ઇન્વેસ્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે તો મને એવું લાગી રહ્યું છે કે આગલું વીક બી પોઝિટિવ જ રહેશે અને જેવી રીતે મેં ગઈકાલે બી કીધું હતું કે એક રેજિસ્ટર હતું એ રેજિસ્ટરને બ્રેક કરીને આજે માર્કેટ ઉપર આવ્યું છે તો ડેફિનેટલી પોઝિટિવ રહેવાના હન્ડ્રેડ પર્સન્ટ ચાન્સ છે પણ અગેન માર્કેટમાં કોઈ પ્રિડિક્શન નથી કરી શકતું એક વસ્તુ હંમેશા યાદ રાખવું જોઈએ માર્કેટમાં હંમેશા આંખ ખુલ્લી રાખીને જ ઇન્વેસ્ટમેન્ટ કરાય ભાવિનભાઈ અમારા દર્શકો માટે કોઈ તમારી સલાહ કે અમારા તરફથી સલાહ છે કે તમે સારા સેગમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એવા સેગમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા તો એવા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે એક પર ચાલતા હોય મતલબ માની લો કે માર્કેટ જ્યારે ખરાબ હતું થોડાક ટાઈમ પહેલાં નેગેટિવ હતું અને એ ટાઈમમાં જે સ્ટોક્સ આઉટ પરફોર્મ કર્યા છે એવા સ્ટોકમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ડેફિનેટલી તમને બહુ સારું રિટર્ન તમને મળશે બીજી વસ્તુ તમે તમારું રિસ્ક મેનેજમેન્ટ ડેફિનેટલી કરો રિસ્ક મેનેજ કર્યા વગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલે આપણે એના જેવું છે કે આંખો બંધ કરીને રોડ પર ચાલવા નીકળી પડો તો કેવું થાય એવી ફિલિંગ છે કે જો તમે રિસ્ક મેનેજ નથી કરતા તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને તો રિસ્ક મેનેજ કરવું બહુ જ જરૂરી છે

ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તેની આર્થિક નીતિ જે રીતે સારી ચાલી રહી છે તેને જોતા વિશ્વ હવે ભારત તરફ જોઈ રહ્યું છે અને લાગે છે કે ભારતમાં એક સારી તકો છે અને તેનું જ આ કારણ છે કે વિદેશી રોકાણકારો પણ હવે ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે